સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે તો અમદાવાદના બાપુનગર ઇન્ડિયા કોલોની વિસ્તારમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા માં અંબાના નવ સ્વરૂપોની ચૈતન્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના બાપુનગર વિસ્તારની ઇન્ડિયા કોલોનીમાં માં અંબાના નવ સ્વરૂપોની ચૈતન્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની નવ બહેનો દ્વારા નવ દેવીઓનું અલગ અલગ સ્વરૂપ લેવામાં આવ્યું હતું તે ઝાંખી જોઈને તો એવું લાગે જેમ કે નવ દુર્ગાની નવ મૂર્તિઓ રાખવામાં આવી હોય પણ વાસ્તવિકતા તો એ હતી કે ત્યાં કોઈ દેવીની પ્રતિમા નહીં પરંતુ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો માતાના નવ રૂપ ધારણ કર્યું હતું અને આવું એ લોકો માત્ર ને માત્ર રાજયોગ તપના નિર્દેશકે બન્યું હતું મોટી સંખ્યામાં લોકોએ ચૈતન્ય ઝાંખીનો આનંદ લીધો હતો આ વિસ્તારની અંદર બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ઇન્ડિયા કોલોની સેન્ટર દ્વારા અહીંયા જે નવ નોરતા નવ અને નવ દેવીઓના જે રીતે સ્થાપન કર્યું છે જીવતા જાગતા દેવીઓ અને બારે બાર જ્યોતિષલિંગ જે બાર જ્યોતિર્લિંગ છે આપણા એની પણ સ્થાપના થયેલી છે સાથે અહીંયા બહેનો ખાસ કરીને ભાનુબહેન ને એના સાથી બહેનો બધા ખૂબ મહેનત કરે છે અને સૌ સાથીઓ લોકો પણ સવારમાં સેન્ટરમાં 500 લોકો જાય છે એ બધા મળી અને આ કાર્યક્રમ કર્યો છે તો એ લોકો ખૂબ જ આનો લાભ લઈ રહ્યા છે અને લેશે એટલે આને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવરાત્રિ એક એક આપણા માટે એવું પર્વ છે કે હિન્દુ દેવદેવીઓ ને માં ખાસ માં અંબાની આરાધના કરવા માટે આપણને આ નવ દિવસ મળે છે અને નવે નવ દિવસ બીજા તહેવારો હોય છે કે એક દિવસ તહેવાર હોય અડધો દિવસ હોય કથા હોય તો બે કલાક હોય ચાર કલાક હોય પણ આ નવ દિવસ સુધી આપણે સૌ સાથે મળી અને માતાજીની પ્રાર્થના કરવાનો આપણને સૌ લાભ મળે છે એટલે આપણે જે આ હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું જે મહત્ત્વ છે એ ખૂબ જ સારું મહત્ત્વ છે ખૂબ જ મહત્ત્વનું મહત્ત્વ છે એને આપણને સૌ માતાજી પ્રેરણા આપે સૌને સાથે રહેવાની પ્રેરણા આપે એવી અભ્યર્થના અંકિત દવે સાથે દિવ્યા મેડમ NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ